नमस्कार विद्यार्थी मित्रों, तरण आठ विषय गुजराती पाठ दस अढ़ियान। अगाउना वीडियो भाग एक अने बे मां आपणे आ पाठनी समझूती साथे अभ्यास कर्यो। हवे आजना वीडियो में पाठ आधारित अभ्यास अने स्वाध्याय में केटलाक प्रश्नों आप्या छे, ए प्रश्नोना जवाब आपणे समझीशुं। ध्यानपूर्वक अभ्यास करशो। पहलो प्रश्न छे, नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्न सामेना खानामां लखो। पहलो प्रश्न छे, अढ़ी आना एटले आजना केटला पैसा? तो आपणे पाठमां शीख्या छे के 15 पैसा। बीजो विकल्प छे, लेखक ने अढ़ी आनानी जरूर शा माटे हती? तो एनो साचो विकल्प छे ग, पुस्तक खरीदवा माटे। तमारे अहीं ग पण लखवानो। त्यार पछी त्रीजो प्रश्न छे, खूटता अढ़ी आना लेखक ने कोणी पासेथी मळ्या? तो एनो साचो विकल्प छे ग, फळના ટોપલાવાળા પાસેથી। એટલે અહીંયા ગ લખવાનો। ચોથો પ્રશ્ન, લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? તો એનો સાચો વિકલ્પ છે ક, લઘુ કૌમુદી। એટલે ખાનામાં લખવાનું છે ક। પ્રશ્ન એકનો પાંચમો પ્રશ્ન છે, લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? લેખકે અઢી આના ક્યારે પરત કર્યા? તો એનો સાચો વિકલ્પ છે ખ, એક માસ પછી, એટલે કે એક મહિના પછી। હવે પ્રશ્ન નંબર બેની સૂચના સમજો, નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેને કેવો અનુભવ થાય છે? એના જવાબમાં લખી શકાય કે માણસમાં યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે। કારણ કે એક વખત માંગવાની હિંમત આવે પછી વ્યક્તિમાં સ્વાભિમાન રહેતું નથી, એની ખુમારી અને તેજ ઝાંખા પડી જાય છે, એ લાલચું બની જાય છે। આ રીતે લખવાનું। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? લેખક કયો પ્રસંગ ન ભૂલવા સૂચવે છે? એનો જવાબ છે, સંકટ સમયે જે વ્યક્તિ આપણને મદદ કરે અને એનાથી આપણું કામ સરળ બની જાય એવા પ્રસંગને લેખક કદી ન ભૂલવા સૂચવે છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? સ્વામીજીને રહેવા માટે કયું સ્થળ મળ્યું? તો એનો જવાબ છે, સ્વામીજીને રહેવા માટે વૃંદાવનમાં આવેલ પરમહંસ આશ્રમમાં જગ્યા મળી। ત્યાર પછી સ્વાધ્યાય છે। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું છે, સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? સુરપુરાના લોકોએ સ્વામીજીને કેવી રીતે વિદાય આપી? એનો જવાબ છે, સ્વામીજીને વિદાય આપવા આખું સુરપુરા ગામ હિલોળે ચડ્યું હતું। સૌએ અશ્રુભીની આંખે સ્વામીજીને વિદાય આપી। બીજો પ્રશ્ન, લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? લેખક જમનાજીને સ્વચ્છ ન રાખનાર લોકો માટે શું કહે છે? જવાબ, લેખકે મથુરાના તીર્થ સ્થાનોમાં ચારે બાજુ ગંદકી જોઈ। લેખક ત્યાંના લોકો વિશે કહે છે કે તેઓ જમના નદીને ખૂબ જ પુણ્ય માને છે, પણ તેઓ ત્યાં જરાય સ્વચ્છતા રાખતા નથી। તેઓ જમના મૈયા કી કૃપા સે બોલે છે, પણ તેમના આચરણમાં પરમેશ્વરમાં એક બ્રહ્મનિષ્ઠા દેખાતી નથી કે પ્રકૃતિના સૌંદર્યની પ્રતીતિ થતી નથી। ત્યાર પછી આગળનો પ્રશ્ન છે કે આ પાઠમાંથી આપણને
શું શીખવાનું મળે છે, આ પાઠમાંથી આપણને શું શીખવાનું મળે છે એનો જવાબ. આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે ભણવા માટે અનેક અગવડો વેઠવી પડે તો પણ ભણવું તો ખરું જ, જીવનમાં સ્વાભિમાની રહેવું, યાચનાવૃત્તિ રાખવી નહીં, પણ ક્યારેક ના છૂટકે માગવું પડે તો લીધેલી વસ્તુ કે રકમ પરત કરવાની ભાવના રાખવી, વચન પાલનના આગ્રહી રહેવું, ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં બાંધછોડ કરવી પડે તો તેમ કરવામાં વાંધો નથી. પ્રશ્ન નંબર 4. ફળ વેચનાર માણસની ઉદારતા તમારા શબ્દોમાં વર્ણવો એનો જવાબ. લેખકે જ્યારે ફળ વેચનાર માણસને કહ્યું કે એને એક સંસ્કૃત પુસ્તક ખરીદ્યું છે પણ એને માટે 2.5 આણા ખૂટે છે, જો એ 2.5 આણા આપે તો પૈસાની સગવડ થતાં પોતે એ પૈસા તરત જ પાછા આપી દેશે. ફળ વેચનાર માણસે કશો જ વિચાર કર્યા વિના લેખકને 2.5 આણા આપી દીધા. આ તેની ઉદારતા દર્શાવે છે. પ્રશ્ન નંબર 2. પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાંના તમારા અનુભવો વર્ણવો. વિદ્યાર્થીઓ, તમે કોઈ પુસ્તકાલયની મુલાકાત લીધી હોય તો એ તમારે તમારા શબ્દોમાં વર્ણવવાનું છે. અહીંયા નમૂના રૂપ જવાબ બોલું છું, સાંભળજો. હું અને મારા કેટલાક મિત્રો એક પુસ્તકાલયની મુલાકાતે ગયા. પુસ્તકાલયમાં દાખલ થતાં જ સ્ટાફના એક સભ્યે અમને સમગ્ર પુસ્તકાલયનો સંક્ષેપમાં પરિચય કરાવ્યો. પુસ્તકાલય સ્વચ્છ હતું અને ત્યાંનું વાતાવરણ શાંત હતું. એક બાજુ વિદ્યાર્થીઓને વાંચવા માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા હતી. ડાબી બાજુ એક કાઉન્ટર હતું. એ કાઉન્ટરની પાછળ પુસ્તકાલયના સ્ટાફને માટે બેસવાની સગવડ હતી. જમણી તરફ 2-3 કમ્પ્યુટર મૂક્યા હતા. એ કમ્પ્યુટર દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જરૂરી પુસ્તકો વિશે માહિતી મળી રહે છે. એક સ્લીપમાં જે પુસ્તક જોઈતું હોય તેના વિશેની માહિતી લખીને આપવાથી પુસ્તકાલયનો કર્મચારી તરત જ એ પુસ્તક વિદ્યાર્થીને વાંચવા માટે કે અમુક દિવસ ઘરે લઈ જવા માટે કાઢી આપે છે. એક તરફ મુખ્ય ગ્રંથપાલની કેબિન છે. ગ્રંથપાલ સમગ્ર પુસ્તકાલયનું સંચાલન કરે છે. આમ પુસ્તકાલયની અમારી મુલાકાત સુખદ રહી. આ રીતે જવાબ લખી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એના સમાનાર્થી શબ્દો આપણે આપવાના છે, પર્યાયવાચી શબ્દો. તાલાવેલી, તો એના સમાનાર્થી શબ્દો છે બીજા અધીરાઈ અને તડપ. ત્યાર પછી અશ્રુ, એનો સમાનાર્થી શબ્દ છે આંસુ. ખુમારી, તો ખુમારી શબ્દનો સમાનાર્થી શબ્દ છે ગર્વ કે સ્વાભિમાન. ત્યાર પછી યાચના, એનો સમાનાર્થી શબ્દ છે ભિક્ષા, માંગવું તે. પ્રશ્ન નંબર 4. ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ લખો. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, હિતનું અહિત થશે. એવી રીતે યોગ્ય તો અયોગ્ય, મંગળ તો અમંગળ, ધર્મ અધર્મ, વ્યવસ્થા અવ્યવસ્થા, સ્વીકાર તો અસ્વીકાર અને માન તો અપમાન. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા એક વસ્તુ નોંધ કરી હશે કે દરેક શબ્દની આગળ અ લગાવવાથી આ શબ્દનો વિરુદ્ધ અર્થ બની જાય છે. તો તમારે આ રીતે
ચોપડીનો સ્વાધ્યાય, એના જ પ્રશ્નો અને જવાબ સરસ અક્ષરે તમારી નોટબુકમાં લખી અને ફરીથી અભ્યાસનો મહાવરો કરવાનો, પુનરાવર્તન કરવાનું અને વારે વારે વાંચન કરવાનું, જેથી તમને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખવામાં સરળતા રહેશે.